અમદાવાદમાં ગૌરક્ષક ગીતાબેન રાંબિયા સ્મૃતિ સર્કલ અહિંસા સ્તંભ નામાભિધાન તથા તેમની ખાંભીનું લોકાર્પણ કરાયું. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પશ્ચિમ ઝોનના નવરંગપુરા વોર્ડમાં સીએન વિદ્યાલય આંબાવાડી પાસે પ્રિન્ટ વિઝન પ્રાથમિક લિમિટેડ દ્વારા પીપીપી ધોરણે ડેવલપ કરવામાં આવેલ સર્કલના ગૌરક્ષક ગીતાબેન રાંબિયા સ્મૃતિ સર્કલ નામાભિધાન તથા સ્વર્ગવાસી ગીતાબેન રાંબિયાની ખાંભીના લોકાર્પણ પ્રસંગે શહેરના મેયર અને અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. એલિસ બ્રિજ વિધાનસભાના ધારાસભ્ય શ્રી અમિતભાઈ શાહ પોતે અહીં આવી શક્યા નથી, તેમનો એક શુભેચ્છા સંદેશ તેમને મોકલાવ્યો છે, તે હું વાંચી સંભળાવું છું. શુભેચ્છા સંદેશ. નમસ્કાર. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સીએન વિદ્યાલય આંબાવાડી પાસે આવેલા સર્કલને ગાયોની રક્ષા માટે જેમણે પોતાનું બલિદાન આપ્યું છે તેવા પરમ શ્રદ્ધેય ગીતાબેન રાંબિયાને તેમની શહાદતને 100 સલામ. તેમની યાદને ચિરંજીવ બનાવવા સમાન આ સર્કલ. ગાય માતાનો મહિમા આપણા વેદોમાં ખૂબ ગાયો છે. અથર્વેદની અંદર બ્રહ્મા વિષ્ણુ મહેશની સ્તુતિ કરે છે અને બધા જ દેવતાનો વાસ ગાય માતામાં છે. બધા જ દેવતાઓના દર્શન ન કરીએ, ગાયના દર્શન કરીએ એટલે બધાના દર્શન થઈ ગયા એવું ભગવાનનું વાક્ય છે. ગાયના ગોબર, આમ તો મળ અને મૂત્ર અશુચિ કહેવાય, તમે જોશો ગાયના ગોબરથી યજ્ઞશાળા લીપાય અને ગૌમૂત્ર ઘરમાં છંટકાય. ગોબરમાં લક્ષ્મીજીનો વાસ છે અને ગૌમૂત્રમાં ગંગાજીનો વાસ. એ ગાય માતાનો મહિમા ગાયે એટલું ઓછું છે ને એના નિમિત્તે એમણે ગીતાબેને જે પ્રાણ આપ્યા કે જેની સેવા કરી. નમસ્કાર દર્શક મિત્રો, મહાસાપુરા ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું આપની સાથે પરેશ જોશી. મિત્રો, ચોક્કસ હું કહીશ કે ન માત્ર કચ્છમાં, આખા ભારતમાં જો ગૌ હત્યાને અટકાવવાની કામગીરી કરી અને સારી નામના મેળવી હોય તો ભારતના એકમાત્ર મહિલા એ ગીતાબેન રાંબિયા. તો એમણે ગૌ માતાને બચાવતા શહીદી હોરી અને હાલમાં જ બચુભાઈ રાંબિયા એ પણ સ્વર્ગસ્થ થયા અને હાલમાં હું વાત કરું તો એમના જીલે ચાલીને ગૌધનને બચાવવાના જે પ્રયાસો કરી રહ્યા છે. પંકજભાઈ, આજના દિવસે શું કહેશો? હજારો લાખો ગૌધનને બચાવનાર એ આજે એમનો શહીદ થયા અને એમનું આજે જયારે અહીંયા અહિંસા સ્તંભ અને સ્મૃતિ સર્કલ બન્યું છે અમદાવાદમાં, ત્યારે આજે શું કહેશો? તો રક્ષક ગીતાબેને પોતાના પ્રાણનું બલિદાન આપીને શહાદત વહોરી ગૌરક્ષા માટે. અને બચુભાઈ રાંબિયાનું પણ એક સપનું હતું કે આ બેને જે શહાદત વહોરી છે જે સ્થળ ઉપર, એમની લોકોને લોક પ્રચાર માટે જાગૃતિ માટે આવું એક સર્કલ બને કે જેથી બીજા કોઈને આને પ્રોત્સાહન મળે આ કાર્ય માટે. માંડવી અને માંડવી તાલુકાની ફેશન પ્રિય જનતા માટે ખુશખબર ખુશખબર. માંડવી શહેરના હાર્દસમા કેટીસા રોડ મધ્યે વડીલોના આશીર્વાદ અને આપના સૌના સાથ સહકારથી પાલવ સાડીની સાથે અમુ અમારી સેવા વિસ્તારી. કલર્સ ન્યૂબોર્ન બેબી, ચિલ્ડ્રન વેર, લેડીઝ વેર, પાલવ સાડીમાં રજવાડી સાડી, પાનેતર, ચુંદડી, મારવાડી, ચણિયા ચોલી, મોઢિયા ચુંદડી તેમજ પહેરામણીની સાડીઓ વ્યાજબી ભાવે મળશે. શુભ સ્થળ કલર્સ, ઓસો હોટલની સામે, કેટીસા રોડ, માંડવી, કચ્છ. મહેન્દ્રસિંહ જાડેજા, ત્રગડીવાળા, 6356078910. જગત સારમ જગમમ આમ જેનું શિરસા વંદે ભૂત ભવશ્ય માત્રમ, અર્થાત જે સમગ્ર જીવ જગતમાં વ્યાપેલી છે કે ભૂતકાળ અને ભવિષ્યની માતા છે તે ગાય માતાનું નતમસ્તક નમસ્કાર કરું છું. અબોલ જીવને જીવતદાન આપનાર ગૌરક્ષક સ્વર્ગીય ગીતાબેન રાંબિયા કે જેમણે 1.5 લાખથી પણ વધુ ગાયોને અભયદાન અપાયું, તેમની સ્મૃતિમાં આંબાવાડી ખાતે પ્રિન્વિઝન દ્વારા નવીનીકરણ કરાયેલા સ્વર્ગીય ગીતાબેન રાંબિયા સ્મૃતિ સર્કલના લોકાર્પણના શુભ અવસરે આપ સૌને આવકારતા હું અત્યંત ગૌરવ અને હર્ષની લાગણી અનુભવું છું. આ પ્રેરક પ્રસંગે ઉપસ્થિત માનનીય મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન, શિવાનંદ આશ્રમના અધ્યક્ષ પરમ પૂજ્ય સ્વામી શ્રી પરમાત્માનંદ સરસ્વતીજી, માનનીય ધારાસભ્ય શ્રી અમિતભાઈ શાહ, માનનીય ઉડાના પૂર્વ ચેરમેન શ્રી ધર્મેન્દ્રભાઈ શાહ, ડેપ્યુટી મેયર શ્રી જતીનભાઈ પટેલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી દેવાંગભાઈ દાણી તેમજ શાસક પક્ષના નેતા શ્રી ગૌરાંગભાઈ પ્રજાપતિ, આપણી વચ્ચે ગૌ જે રક્ષકના હિમાયતી છે
ગૌરક્ષાની સેવા કરે તેવા ચૈતન્ય શંભુ મહારાજ તથા રાજેશભાઈ દવેને બધાનું સર્વનું સ્થાનિક કોર્પોરેટરશ્રીઓ તથા પદાધિકારીશ્રીઓનું હું હૃદયપૂર્વક સ્વાગત કરું છું. આપ સૌના હસ્તે સ્વર્ગીય ગીતાબેન રામભાઈ સ્મૃતિ સર્કલની લોકાર્પણ વિધિ કરાવતા હું અત્યંત હર્ષની અને આનંદની લાગણી અનુભવું છું. આજે જેમની સ્મૃતિમાં સર્કલ નવીનીકરણ પામ્યું છે તેવા ગૌરક્ષક ગીતાબેન રામભાઈ વિશે ટૂંકમાં હું આપ સૌને જણાવવા માગીશ. ગૌરક્ષક ગીતાબેન રામભાઈ અબોલ જીવોને કતલખાને જતા બચાવી અભયદાન આપવાનું કાર્ય કરતા હતા. આ જ કાર્ય દરિયામાં આ સ્તરે કસાઈઓ દ્વારા થયેલી ઘાતકી હુમલામાં તેઓ વીરગતિ પામ્યા. તેમના જીવનકાળમાં તેમણે 1.5 લાખથી વધુ અબોલ જીવન અભયદાન અપાવ્યું. આ વીરાંગનાની શહાદત બાદ તેમના જીવનસાથી ગૌરક્ષક બજુભાઈ રામભાઈએ તેમના અધૂરા શબ્દોને પૂરા કરવાનું બીડું ઉઠાવ્યું. ગત વર્ષે ગીતાબેનના જીવનસાથી બચુભાઈ રામભાઈનું પણ દુઃખદ અવસાન થયું. તેમણે 88,000થી પણ વધુ અબોલ જીવોને બચાવી અભયદાન અપાવ્યું અને આ સેવા કાર્યને તેમના સુપુત્ર ચૈતન્ય તેમજ સ્વયંસેવકો નિષ્ઠાપૂર્વક આગળ ધપાવી રહ્યા છે. સૌ પ્રથમ ગૌ હત્યાનો કાયદો ગુજરાત સરકાર જ્યારે 2018-19માં લાવી હતી અને તે પ્રસંગે પણ અમે ભવ્ય આયોજન કરીને આ જ જગ્યાએ તે નિર્ણયને બિરદાવ્યો હતો. આ કાર્ય થકી ગૌરક્ષકોને ભાવાંજલિ અર્પણ કરવાના પ્રસંગ નિમિત્તે આપ સૌની વિશેષ ઉપસ્થિતિ અમારા આ કાર્યક્રમને વધુ સફળ અને જીવંત બનાવી રહી છે. પ્રિન્ટ વિઝન આવા સમાજ સેવા માટે કાર્યક્રમ સદા અગ્રેસર રહ્યું છે અને ગૌરવની લાગણી અનુભવે છે. આજથી 3-4 વર્ષ પહેલાં પ્રિન્ટ વિઝન અને ગીતાબેન રામભાઈ ટ્રસ્ટે સાથે મળીને અબોલ જીવોના જીવ બચાવવા માટે વાન ખરીદી હતી, જેના લીધે કતલખાને જતી લઈ જવાથી ગાડીઓનો પીછો કરવામાં સરળતા રહે અને અબોલ જીવોનો જીવ બચાવી શકાય. તેની સાથે તાત્કાલિક ઘાયલ પશુ પક્ષીઓને સારવાર મળી રહે તે માટે ડૉક્ટરની ટીમ પણ અમે ખડેપગે ઊભી રાખીએ છીએ. 24 કલાક સમાજ સેવા સા અગ્રેચર રહ્યું છે. છેલ્લા 30 વર્ષથી સ્ટેટ ઓફ ધ આર્ટ મશીનરી સાથે સર્વસ્વ પ્રિન્ટિંગ કરતી સંસ્થા છે. અમે સતત 1996 થી 2023 સુધી દર વર્ષે યોજાતા નેશનલ એક્સલન્સ એવોર્ડ પ્રિન્ટિંગનો એવોર્ડ મેળવતા આવ્યા છીએ અને 50થી પણ વધુ નેશનલ એવોર્ડ છે. પ્રિન્ટ વિઝન સમયબદ્ધતા, ઉચ્ચ ગુણવત્તા અને નિયમિતતા માટે જાણીતું છે. ગુજરાત તેમજ સમગ્ર ભારતમાં મોખરાનું સ્થાન ધરાવે છે. આ વર્ષે પ્રથમ વખત યોજાયેલ ગ્લોબલ પ્રિન્ટિંગનો એવોર્ડ પણ પ્રાપ્ત થયો છે. વાયબ્રન્ટ ગુજરાત અને ઔદ્યોગિક નીતિને લીધે ઉદ્યોગ ક્ષેત્રે ગુજરાત ખૂબ આગળ વધી રહ્યું છે અને તેમાં પણ ફાર્મા ઉદ્યોગ હરણફાર કરી રહ્યો છે. તે જોતાં ઉદ્યોગ જગત તથા ફાર્મા ઉદ્યોગના સ્પેશિયલાઇઝ અને આકર્ષક પેકેજિંગ અને વિવિધ FMCG પ્રોડક્ટ માટે અમે તેમની જરૂરિયાતને પહોંચી વળવા પીપળા જ આવેલા દેવરાજ ઇન્ડસ્ટ્રીયલ પાર્કને વિશાળ જગ્યામાં બીજું યુનિટ ઊભું કર્યું છે. પરમ પૂજ્ય સ્વામીજી પરમાનંદજી સરસ્વતીજી, મારા સાથી સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી દેવાંગભાઈ દાણી, ડેપ્યુટી મેયર શ્રી જતીનભાઈ પટેલ, પક્ષના નેતા શ્રી ગોરાંગભાઈ પ્રજાપતિ, સ્કૂલ બોર્ડના ચેરમેન શ્રી સુજયભાઈ, રિક્રિએશન કમિટીના ચેરમેન શ્રી રાજુભાઈ દવે અને પ્રિન્ટ વિઝન ના ડિરેક્ટર શ્રી એકલેશભાઈ પંડ્યાજી અને સૌએ ઉપસ્થિત ટ્રસ્ટમંડળ અને સૌ કાઉન્સિલરશ્રીઓ, સંગઠનના પદાધિકારીશ્રીઓ અને સૌ મહાનુભાવોને મારા સાદર પ્રણામ, નમસ્કાર. આજે અહીંયા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પશ્ચિમ ઝોનના નવરંગપુરા વોર્ડમાં સ્વર્ગીય ગૌરક્ષક ગીતાબેન રાભિયાજીનું સ્મૃતિ સર્કલ અને સ્વર્ગીય ગીતાબેન રાભિયાજીની ખાંભીનું લોકાર્પણ પ્રિન્ટ વિઝન દ્વારા જે કરવામાં આવ્યું છે એ બદલ હું એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. આજે અહીંયા હું સૌ પ્રથમ તો મહાનગરના શહેરીજનો અને સૌએ અહિંસા પ્રેમી મહાનુભાવો વતી હું ગૌરક્ષક ગીતાબેન રામભાઈજીને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. દયા, જીવ દયા અને કરુણા એ સનાતન હિન્દુ સંસ્કૃતિનું અભિન્ન અંગ છે અને એવા હિન્દુ સંસ્કૃતિના જીવદયાને જીવન જીવનાર ગૌરક્ષક ગીતાબેન રાંધિયાજીની એમને 1.5 લાખથી વધુ અબોલ જીવોને
બચાવી અને આ જ સર્કલ પર એમને જે બચાવીને જે પુણ્યનું જે કાર્ય કર્યું હતું એ બદલ હું એમને આજના દિવસે યાદ કરી અને ખૂબ ખૂબ સહર્ષ સંવેદના પાઠવું છું. ગીતાબેન રાંભિયાજીનું આ ગોરક્ષકની રક્ષક કરતા કરતા એ જ સર્કલ પર હર બપોરે એમના પર આતંકી હુમલો થયો અને જે જીવ જે મોક્ષ ગતિ પામ્યા એના માટે આ સર્કલનું નામનું જે આજ આયોજન કરવામાં આવ્યું છે એ આપણા સૌના માટે અત્યંત અભિનંદનીય છે. અહીંયા ઉપસ્થિત પરમાનંદ સ્વામીજી જે આધ્યાત્મિક અને સનાતન સંસ્કૃતિના સંસ્કારોનું આંતરરાષ્ટ્રીય સ્તરે પર એમનું પ્રચાર પ્રસાર થઈ રહ્યું છે એવા સનાતન સંસ્કૃતિને સૌએ જગતમાં જેનું પ્રચાર થઈ રહ્યું છે એવા સ્વામીજીને પણ હું ખૂબ ખૂબ સવિને પ્રણામ કરું છું. અહીંયા ઉપસ્થિત પરમ પૂજ્ય શંભુ મહારાજજીને પણ જે ગોરક્ષા માટે હર હંમેશા સ્વર્ગીય ગીતાબેન રાંભિયાજીની સાથે હતા એમને પણ પરમ વંદનીય પ્રણામ કરું છું. પ્રિન્ટ વિઝન જે સંસ્થા અને યજ્ઞેશભાઈ જે હર હંમેશા આધ્યાત્મિક અને સામાજિક કાર્યોના વિકાસમાં અવિરત જ છે એના માટે હું એમને પણ ખૂબ ખૂબ એમનું જે કાર્ય છે પ્રશંસનીય છે અને અભિનંદન પાઠવું છું. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હર હંમેશા આવા મહાન વિભૂતિઓને આપણી આવનાર પેઢીને યાદ કરાવવા માટે જે ખામીઓનું જે લોકાર્પણ થઈ રહ્યું છે એ માટે અમે સૌએ એના માટે કટિબદ્ધ છીએ અને સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ, સૌના પ્રયાસ સાથે જે ભારતીય જનતા પાર્ટીની જે ટીમ છે, ચૂંટાયેલી માર્ગ છે એ હર હંમેશા પાયાની સગવડોની સાથે સાથે જે નગરજનોની જે સુખાકારી માટે કામ કરી રહી છે એ બદલ તેવી અભ્યર્થના સાથે વંદે માતરમ, જય જય ગઢવી ગુજરાત, ભારત માતા કી જય. કોર્પોરેશનના સર્વે પદાધિકારીઓ, કાઉન્સેલર્સ, તમારા બધા ટ્રસ્ટીઓ, આજની નાભકીય સત્તા યજ્ઞેશભાઈ ને એમનું કુટુંબ, અમદાવાદના સુજ્ઞ નાગરિકો, ઇતિહાસની અંદર અમુક ઘટના એવી ઘટતી હોય છે કે જે આવનારી પેઢી ઇતિહાસના પાના બદલી નાખે છે. ઘટના હોય ખૂબ નાની, એની અસર જેમ એક પાણી શાંત તળાવના પાણીમાં મોટો પથ્થર નાખીએ લાંબાને લાંબા વલણ થતા જાય એવી અસર થતી હોય છે. જરા કલ્પના કરો, ગાંધીજીને ટ્રેનમાંથી જો ન ઉતાર્યા હોત તો આઝાદીની ચળવળ આપણી પાસે ન આવી હોત, અને આઝાદીની ચળવળ એમણે ન કરી હોત તો આજે આપણી આ સ્થિતિ કદાચ ન હોત. એ આખી મુવમેન્ટની ધરી બની ગઈ. એવી રીતે ગોરક્ષા, ગોપ્રચાર પ્રસારનું રાષ્ટ્રીય સ્તરે કાર્ય તો 2008 શરૂ થયું. અમારા ગુરુજી અને સંઘની પ્રેરણાથી વિશ્વમંગલ ગોગ્રામ યાત્રા નીકળી, ત્યાર પછી આપણને આપણી દેશી ગાયની જાગૃતિ આવી. જે દેશી ગાય આપણી ગીરની ગાય 2-5 હજારમાં મળતી હતી, આજે 2.25 લાખની થઈ ગઈ. એની રક્ષા કરવાનું આપણને સભાનતા નહોતી. કલ્પના કરો કે એનાથી 17-18 વર્ષ પહેલાં ગીતાબેન રાંભિયા એ સંવેદનશીલ ના હતી અને છેવટે 93 એમણે શહાદત આપી, લાખો જીવોને બચાવ્યા. એ સાચા અર્થમાં હિન્દુ ધર્મ અને હિન્દુ સંસ્કૃતિ છે. પાશ્ચાત્ય સંસ્કૃતિ કે જે પાશ્ચાત્ય ધર્મો પર આધારિત છે એ લોકોનું માનવું એવું છે કે આખું જગત માણસના ઉપભોગ માટે જ છે, કોઈનામાં જીવ છે જ નહીં, સોલ ખાલી જૂતાનો જ સોલ છે, આત્મા નથી એ લોકોમાં. એ લોકોને ખાવા પીવામાં, કાપવા મારવામાં કોઈ પાપ જ જેવું લાગતું નથી. આકાશમાં ઉડે, જમીન પર ચાલે, પાણીમાં ફરે, બધું જ ગવાય, એમને કોઈ સરળ એક સંકોચ જ નથી.
આપણે સંવેદનશીલતા નથી. આપણે કોક વાર તમે જો જાઓ બંસ વોર્ડમાં હોસ્પિટલના કે એક્સિડન્ટ તમે જુઓ તો ઘરે આવીને ખાવાનું ન બાપ. આપણે કોઈને ત્યાં મરણમાં જઈને આવીએ અને કલ્પાંત જોઈએ આપણા મનમાં પીડા ઊભી થાય. એ સંવેદનશીલતા હોવી જ એ માણસનું સાચું માનવતા લક્ષણ છે. અને એની પરાકાષ્ઠા જે આપણા ઋષિઓએ કહ્યું, માં કશ્ચિત દુઃખ ભાગ ભવે, પ્રાણી માત્ર દુઃખી ન થાય, સર્વે ભવંતુ સુખીના. આપણે એવું નથી કહ્યું હિન્દવાહા ભવંતુ સુખીના, પ્રાણી માત્ર સુખી. ખરેખર આપણે ગુજરાતમાં કહી શકાય એવું છે, ખૂબ લડીવો મરતા નથી, ગીતાબેન નામ કી ગો રક્ષક છે ઝાંસીવાલી રાનીને બદલે. આજે જનજાગૃતિ છે, સરકારનો સહારો છે. એ નહોતો 93ની અંદર ત્યારે એમણે આટલો બધો સંઘર્ષ કર્યો, આટલા લાખ જીવોને બચાવ્યા. અને સાચા અર્થમાં એમના પતિ ધર્મ સહધર્મચારી બનીને એની પાછળ ટ્રસ્ટ સ્થાપીને એમણે પણ હજારો જીવોને બચાવ્યા છે. આ પ્રસંગે એટલી જ આપણે પ્રાર્થના કરીએ, ગીતાબેનને એટલી જ સાચી શ્રદ્ધાંજલિ થશે કે ભગવાન એમના દીકરા ચૈતન્યને અને પુત્રવધૂને વધુ ને વધુ શક્તિ આપે. સેક્યુલરિઝમના નામે, માનવ સ્વતંત્રતાના નામે પોતાને જે કરવું એ છૂટ આ દેશમાં છે, બીજા દેશોની અંદર નથી. અને એ કારણ કે બધા જ દેશો ધાર્મિક છે. આપને જાણીને આશ્ચર્ય થશે, અમેરિકા, ફ્રાન્સ, યુકે બધા કોન્સ્ટિટ્યુશનલી ક્રિશ્ચન દેશો છે, એ લોકોના બંધારણમાં જ. એક હિન્દુ જ દુનિયામાં અનાથ છે. સારું છે નરેન્દ્ર ભાઈને આવ્યા પછી કંઈક આપણે નિર્ધનમાંથી સનાથ બન્યા એવું લાગે છે. આ દેશના નિયમો જોતા વધારે ન કહેતા, મેં જે કહ્યું તમને એક ઘટના ગાંધીજીની કેવી અસર લાવે છે આપ જરાક જાણો કે ગીતાબેનની શહાદતની ઘટનાએ કેવો ઇતિહાસ દેશનો બદલ્યો. હું અમારા પ્રમુખ ટ્રસ્ટી સ્થાપક ટ્રસ્ટી અરુણભાઈને કહું, એમણે ત્યાર પછી એમણે લડત આપી છે, કાયદો બન્યો. અને ગુજરાતમાં નહીં, ગુજરાતના કાયદાનું રેપ્લિકેશન ભારતભરમાં થયું. વિચાર કરો કે એ બાઈની શહાદતને લીધે ભારતભરની એસેમ્બલીઓએ ગોરક્ષાના કાયદા પસાર કર્યા. એ જીવ કેવો પવિત્ર અને તપસ્વી હતો. શહીદ વીરાંગના ગીતાબેન નાભિયાના સ્વર્ગસ્થ ગીતાબેન અહિંસા સ્તંભના નવીનીકરણ પ્રસંગે ઉપસ્થિત પરમ વંદનીય પૂજ્યપાદ સ્વામી શ્રી પરમાત્માનંદજી મહારાજ, કર્ણાવતી શહેરના આદરણીય મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન, મંચસ્થ મહાનુભાવો, ગીતાબેનનો પરિવાર, ઉપસ્થિત સૌ ધર્મનિષ્ઠ ભાઈઓ બહેનો, 27 ઓગસ્ટ 1993 શુક્રવારનો એ ગોજારો દિવસ બપોરે 3 વાગે કસૈયો દ્વારા ગીતાબેનની અહીંયા સરેઆમ હત્યા કરવામાં આવી. એ હત્યા કેમ કરવામાં આવી એના ભૂતકાળમાં હું તમને લઈ જવા માગુ છું કે હત્યા થઈ એના 2-3 દિવસ પહેલાં મને બરાબર યાદ છે, શ્રાદ્ધ પક્ષ ચાલી રહ્યો હતો. રાજસ્થાનથી ટ્રેનની અંદર 200 બળદો આવી રહેલા. ગીતાબેનને સમાચાર મળ્યા, ગીતાબેને ટ્રેન અટકાવી, ડબ્બા છૂટા કર્યા, કોઈ પોલીસ એમની ફરિયાદ ન લે. જ્યારે પોલીસ ફરિયાદ ન લે તો કાયમ ગીતાબેન મને લેન્ડલાઇન ઉપર ફોન કરે કે અહીંયા ફરિયાદ નથી લેતા. મેં રાત્રે 2:30 વાગે અમદાવાદના કમિશનરને જગાડ્યા, ઝા સાહેબ હતા, મને કહે 2:30 વાગ્યા. મેં સાહેબ મને ખબર છે 2:30 વાગ્યા, પણ એની ગંભીરતા હશે ત્યારે મેં આપણે ફોન કર્યો. મેં કહ્યું કે આવી ઘટના ઘટી છે, તમારી કોઈ પોલીસ ફરિયાદ લેતી નથી, મહેરબાની કરીને આદેશ કરો, નહીં તો હું કાલે અમરનાથ તપાસ ઉપર ત્યાં આગળ બેસીશ. અમારી ફરિયાદ લેવામાં આવી. તમને નવાઈ લાગશે, હું ને ગીતાબેન એકલા હતા, અમારી સામે 25 કસૈયો ઉભેલા, અને છતાં ગીતાબેન એને હેન્ટરથી મારતા હતા. આ તાકાત ગીતાબેનની હતી. મેં નજરો નજર જોયેલી વાત આ તમારી આગળ કહું છું. અને એ ઘટના ઘટી એની પહેલાં ગીતાબેને મને એક લેટર લખેલો અને એમાં એમણે પોતાની હત્યા થશે એવું બતાવેલું, બધા કસૈયોના નામ લખેલા. એમની હત્યા પછી એ લેટર મેં એલિઝબ્રિજ પોલીસ સ્ટેશનમાં PIને આપ્યો.
એ પીઆઈ એવિડન્સ તરીકે કોર્ટમાં રજૂ કર્યો, એ પણ એવિડન્સ બન્યો. જેવો પેપરની અંદર એ વર્તમાનપત્રમાં આવ્યો એટલે મારા ઉપર પણ એ વખતે ફોન આવેલો કસૈયોનો કે ગીતાબેનની હત્યા કરી હવે તારો વારો છે. એટલે મેં કસૈયોને કહેલું કે તમે જ્યાં ગીતાબેનની હત્યા કરીને ત્યાંથી આગળ અહીંયા વંદના સ્કૂલે છે ત્યાં મારો બાબો ભણે છે, હું એને 11 વાગે સ્કૂટર ઉપર મૂકવા જઉં છું, તાકાત હોય તો તમે આવજો. આ કસૈયો દ્વારા હત્યા બપોરના 3 વાગે અહીંયા ગીતાબેનની કરવામાં આવેલી, અને એમાંથી પછી બચુભાઈ રાંભિયા એમણે પણ ખૂબ સારું કામ કર્યું. અત્યારે ચૈતન્ય એ પણ ખૂબ સારું કામ કરી રહ્યો છે. જે મહારાષ્ટ્રીય કવિ પ્રમાણે આપણે પરમાત્માને પ્રાર્થના કરીએ કે ગૌરક્ષા માટે એને ખૂબ શક્તિ આપે. કોર્પોરેશનનો ખૂબ આભાર માનું છું કે આજે નવીનીકરણ કર્યું છે, અને આજના દિવસનું તો એક જ શ્રદ્ધાંજલિ મારી દ્રષ્ટિએ હોઈ શકે કે શ્રદ્ધાંજલિનો સાચો અર્થ પણ એ છે કે જેને શ્રદ્ધાંજલિ આપવા માટે આપણે અહીંયા ઉપસ્થિત થયા છીએ એના જીવનમાંથી પ્રેરણા લઈએ અને એ કાર્યને આપણે આગળ વધારીએ, એ જ મારી દ્રષ્ટિએ સાચી શ્રદ્ધાંજલિ છે. અસ્તુ, ધન્યવાદ. ભારત માતા કી જય. એલિસ બ્રિજ વિધાનસભાના ધારાસભ્ય શ્રી અમિતભાઈ શાહ પોતે અહીં આવી શક્યા નથી, તેમનો એક શુભેચ્છા સંદેશ તેમને મોકલાવ્યો છે, તે હું વાંચી સંભળાવું છું. શુભેચ્છા સંદેશ. નમસ્કાર. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સીએન વિદ્યાલય આંબાવાડી પાસે આવેલા સર્કલને ગાયોની રક્ષા માટે જેમણે પોતાનું બલિદાન આપ્યું છે તેવા પરમ શ્રદ્ધેય ગીતાબેન રાંભિયાને તેમની શહાદતને 100 સલામ. તેમની યાદને ચિરંજીવ બનાવવા સમાન આ સર્કલને ગૌરક્ષક ગીતાબેન રાંભિયા સ્મૃતિ સર્કલ એટલે કે અહિંસા સ્તંભ નામાભિધાન તથા ગીતાબેન રાંભિયાની ખાંભીના લોકાર્પણ પ્રસંગે પાર્ટીના કામ અર્થે બહારગામ હોવાથી આ યાદગાર પ્રસંગે હું રૂબરૂ હાજર રહી શક્યો નથી. આપનું આમંત્રણ હૃદયથી સ્વીકાર્યું છે. આ પ્રસંગે મારી શુભેચ્છાઓ પાઠવું છું. સ્વર્ગસ્થ ગીતાબેન રાંભિયાનું નામ જીવદયા રક્ષક તરીકે હંમેશા અંકિત રહેશે. માન્ય શ્રી અમિતભાઈ શાહ. આ પ્રસંગે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જેમણે અથાગ મહેનત કરી આ પ્રસંગને આજે મૂર્ત સ્વરૂપ આપ્યું છે તેના માટે સૌ પ્રથમ આપણા માનનીય પ્રથમ નાગરિક એવા શ્રીમતી મેયર શ્રી શ્રીમતી પ્રતિભાબેન રાકેશકુમાર જૈન, પરમ પૂજ્ય સ્વામી શ્રી પરમાત્માનંદ સરસ્વતી મહારાજ, માન્ય શ્રી અમિતભાઈ શાહ, ડેપ્યુટી મેયર શ્રી જતીનભાઈ પટેલ, માનનીય ચેરમેન શ્રી દેવાંગભાઈ દાણી, માન્ય ઓડાના પૂર્વ ચેરમેન શ્રી ધર્મેન્દ્રભાઈ શાહ, નેતા શ્રી શ્રી ગૌરાંગભાઈ પ્રજાપતિ, ડેપ્યુટી ચેરમેન ટાઉન પ્લાનિંગ શ્રી અનિરુદ્ધસિંહ ઝાલા તથા ડેપ્યુટી કમિશનર આઈકે પટેલ તથા મંચ પર સૌ વિરાજમાન કોર્પોરેશનના હોદ્દેદાર શ્રીઓ તથા આજના પ્રસંગને પાર પાડવા માટે કોર્પોરેશન વતી જે લોકોએ અથાગ મહેનત કરી છે, વચ્ચે આવતા તમામ અંતરાયોને દૂર કર્યા છે તેવા સૌ અધિકારીશ્રીઓ અને આ કાર્યક્રમને પાર પાડવા માટે ખાસ તો પ્રિન્ટ વિઝન જેમણે એક બીડું ઝડપ્યું અને જગ્યા બદલાતી હતી, પોતાની સૂઝ કોઠા સૂઝ પોતાની સાચી ઓળખાણ સાચા રસ્તે વાળી અને આજે આપણે જે જગ્યાએ ઊભા છે ત્યાં ગીતાબેન રાંભિયાનું સર્કલ 1993થી હતું જ, અને ફરી એક વખત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જેમણે આ કાર્ય કર્યું છે તેમનું ઋણ ગીતાબેન રાંભિયા ટ્રસ્ટ ક્યારેય ભૂલી નહીં શકે, પ્રિન્ટ વિઝન ક્યારેય નહીં ભૂલી શકે. આ જ સર્કલને એક વખત ફરી એક વખત ગીતાબેન રાંભિયા સર્કલ નામ આપ્યું અને તેમની પ્રતિમાનું અનાવરણ આજે થયું, તેમના માટે
કોર્પોરેશન અને જે લોકોએ કામ કર્યું છે તે સૌને શત શત વંદન. પ્રસંગે પધારેલ સૌ આમંત્રિત મહેમાનો, પોલીસ અધિકારી શ્રીઓ, કાર્યની શરૂઆતથી પાર પાડવામાં સહાયક સૌ ગીતાબેન રાભિયા ટ્રસ્ટના પ્રિન્ટ વિઝન તરફથી આપ સૌનો અમે આભાર માનીએ છીએ. કાર્યક્રમને સફળ બનાવવા માટે આપને અમે આપના ઋણી છીએ. આપ સૌને વંદન કરીએ છીએ. નામી અનામી બીજા ઘણા એવા છે, કારણ કે આ કાર્ય ઘણા વખતથી ખેંચાતું જતું હતું અને સમય ઠેકાણું નહોતું પડતું. બરાબર દિવાળી પહેલાં એકદમ સમયસર આજે આ કાર્ય પાર પડ્યું છે. તેમાં જે લોકોએ સહયોગ આપ્યો છે તે સૌનો અમે પ્રિન્ટ વિઝન તથા ગીતાબેન રાભિયા ટ્રસ્ટ તરફથી આપનો સૌનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. આવા કોઈ પણ પ્રસંગે આપ ફરી એક વખત જ્યારે પણ ટ્રસ્ટને જરૂર પડે જીવદયાના કાર્યમાં કોર્પોરેશન અધિકારીશ્રીઓ તથા હોદ્દેદારશ્રીઓ અમને સદાય આપનો સહકાર મળે એવી અમે પ્રાર્થના કરીએ છીએ. અસ્તુ, જય જિનેન્દ્ર, ભારત માતા કી જય. ગાય માતાનો મહિમા આપણા વેદોમાં ખૂબ ગાયો છે. અથર્વવેદની અંદર બ્રહ્મા વિષ્ણુ મહેશની સ્તુતિ કરે છે અને બધા જ દેવતાનો વાસ ગાય માતામાં છે. બધા જ દેવતાઓના દર્શન ન કરીએ, ગાયના દર્શન કરીએ એટલે બધાના દર્શન થઈ ગયા એવું ભગવાનનું વાક્ય છે. ગાયના ગોબર, આમ તો મળ અને મૂત્ર અશુચિ કહેવાય, તમે જોશો ગાયના ગોબરથી યજ્ઞશાળા લીપાય, ગૌમૂત્ર ઘરમાં છંટકાય. ગોબરમાં લક્ષ્મીજીનો વાસ છે અને ગૌમૂત્રમાં ગંગાજીનો વાસ છે. એ ગાય માતાનો મહિમા ગાયે એટલું ઓછું છે ને એના નિમિત્તે એમણે ગીતાબેને જે પ્રાણ આપ્યા કે જેની સેવા કરી ખરેખર વંદનીય છે. ગીતાબેનને સૌ પ્રથમ શત શત નમન. ને જેમ મેં કહ્યું તેમ એ સમયે આવી હિંમતથી આટલું કામ કરવું ગોરક્ષાનું, કારણ કે આજે તો સરકારના કાયદા સરકારના એજન્સીઓનો અભિગમ ગોરક્ષામાં સહાયભૂત છે, ત્યારે એક પ્રકારનો વિરોધ હતો. તેમ છતાંય કોઈ મદદ વગર કદાચ એ બેન આટલે લાખો જીવો બચાવી શક્યા, કારણ કે એનું આત્મબળ હતું, હિંમત હતી. એ આત્મબળ અને એ સંવેદનશીલતા સૌના હૃદયમાં આવે, ગો માતા પ્રત્યે અને જીવ માત્ર પ્રત્યે સૌ સંવેદનશીલ થાય, હિન્દુ સમાજ એ માટે જાગૃત થાય, એ જ આશીર્વાદ આપું ને એ જ હું માનું છું. ગીતાબેનને સાચી શ્રદ્ધાંજલિ. ગીતાબેનના સુપુત્ર ચૈતન્યભાઈ ને એમની ટીમ એમનું કાર્ય આગળ વધારે અને સાથે સાથે માત્ર બચાવવાનું તો કરે જરૂરી છે, સાથે સાથે જનજાગૃતિ લાવે. માત્ર ગીતાબેન કે ચૈતન્યનું કામ નથી, આખા સમાજનું કામ. સમાજ જાગૃત થશે તો એની મેળા ટકશે. થોડા પ્રકલ્પો એવા પણ એ લોકો લે એવી હું આશા રાખું, એના પ્રત્યે જાગૃતિ. ડાયરેક્ટર યજ્ઞેશભાઈ પંડ્યા, ગીતાબેન અંગેનું જ્યારે મેં જાણ્યું અને અહીંયા વળી આબા વળી મારું પ્રયાસ લાવ્યો હતો એ વખતે એક નાનકડી સરખી ખાંભી હતી. પછી એ ખાંભીનું મને વિચારો કે આને આપણે સારી રીતે ડેવલપ કરવી જોઈએ. હું એમના ટ્રસ્ટીઓને મળ્યું, લાખું ગીતાબેન અંગેની કઈ રીતે ગાંઠી અને ક્રૂર હત્યા થઈ હતી, કઈ જગ્યાએ થઈ તે બધું જાણ્યું 1993 ની અંદર. એટલે પછી કોર્પોરેશન ની અંદર પરમિશન લઈ 2003 ની અંદર પરમિશન લીધી અમે અને 2004 માં આનું અમે પુનઃનિર્માણ કર્યું. 2004 માં નિર્માણ કર્યા પછી અમને ધીરે 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 અમને લાગવા માંડ્યું કે આમાં હજુ પણ કંઈક સુધારા વધારા કરવા જોઈએ. એટલે અમે પછી અમને મૂર્તિની સ્થાપના કરી, મૂર્તિની સ્થાપના કરીને એ વખતે કર્યું. પછી જયારે સરકાર ગૌ હત્યાનો કાયદો લાવ્યો ત્યારે એ કાયદાનું બી એ લોકો એમ કહ્યું કે તમે અહીંયા આગળ આનું કરો, કારણ કે અહીંયા જેમની ગૌ હત્યા થઈ હતી અને સૌથી વધારે ગૌ હત્યાનું જો કોઈ રક્ષા કરી હોય તો હમણે જ કરી છે. એ વખતે બી પણ અમે અહીંયા ભવ્ય આયોજન કર્યું. પછી પાછું અમને એ લોકોએ સૂચના આપી કે હવે અત્યારે અમે આને ફરીથી પુનઃનિર્માણ કર્યું છે, ગીતાબેનની દ્વારા વ્યવસ્થિત અને સારી પ્રતિમા અમે મૂકી છે અને એને થોડું વધારે સુશોભિત કર્યું છે, જેથી કરીને જતા આવતા લોકોને એમના કાર્યને આજે વિરાંગના થઈ ગયા આપણી વચ્ચે શહાદત જે અમને વોરી એનું છેક સુધી લોકોને યાદ રહે, ભૂલી ના જાય એટલા માટે જ આ કાર્ય અમે કર્યું છે. પ્રિન્ટ વિઝન હંમેશા આ ટ્રસ્ટ જોડે જોડાયેલું છે. હું પણ ટ્રસ્ટમાંનો જ એક ભાગ છું, ટ્રસ્ટી જ છું ગીતાબેન રામબિયાનો, અને અમે હંમેશા અવારનવાર આ રીતના જ્યારે કંઈ પણ આયોજન હોય તો અમે એ કરતા આવ્યા છીએ.
વાહન લેવાનું કારણ એટલું હતું ભાઈ આ ગાયોનો પીછો કરવામાં અમારી પાસે જૂની ગાડી હતી અને જૂની ગાડીમાં કેટલીક વાર આ લોકો છટકી જતા હતા એટલે અમે વાહન દીધું જેથી કરીને એનાથી અમે એને પકડી શકીએ અને એને બચાવી શકાય તદઉપરાંત 14મી જાન્યુઆરી જેવા પ્રસંગ હોય કે જયારે પશુ પક્ષીઓની ખૂબ જ એમાં હત્યા થતી હોય છે અને ઉપરથી પડતા હોય છે એ વખતે પણ આ વાનને હિસાબે તાત્કાલિક સારવાર એમને મળી રહે છે અમારો પ્રત્યક્ષ અનુભવ છે કે રાતે 9 કે 10 વાગે પણ કૂતરાને કે બિલાડીને કે પક્ષીને કંઈ પણ થયું હોય તો આ લોકો તત્પર હોય છે અને એમની પાસે ડોક્ટરની ખડે ભાગે ટીમ હોય છે એ ટીમ પણ એને અમુક વખત તો તાત્કાલિક સારવાર જ આપી દે છે જો એનાથી મટી જાય તો નહીં તો પછી અમે આપણે ત્યાં હોસ્પિટલમાં લઈ જાય છે એટલે આ એક બહુ ઉમદા કાર્ય છે આ કાર્ય થકી આપણે સૌએ ગૌ હત્યા પ્રત્યે જાગૃત થવાની જરૂર છે ગીતાબેને તો કર્યું જ છે આપણે એને કેમ વધારે સારું કરી શકીએ હજુ કેમ યોગ્ય કરી શકીએ સરકાર સમક્ષ રજૂઆતો કરીને આપણે આને વધારે પેલું કરવા માટે આ એક બહુ જ પ્રશંસનીય પગલું છે અને આનાથી જાગૃતિ આવશે હું અવશ્ય માનું નમસ્કાર દર્શક મિત્રો મહાસાપુરા ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું આપની સાથે પરેશ જોશી મિત્રો ચોક્કસ હું કહીશ કે ન માત્ર કચ્છમાં આખા ભારતમાં જો ગૌ હત્યાને અટકાવવાની કામગીરી કરી અને સારી નામના મેળવી હોય તો ભારતના એકમાત્ર મહિલા એ ગીતાબેન રાંભિયા તો એમણે ગૌ માતાને બચાવતા શહીદી હોરી અને હાલમાં જ બચુભાઈ રાંભિયા એ પણ સ્વર્ગસ્થ થયા અને હાલમાં હું વાત કરું તો એમના જીલે ચાલીને ગૌધનને બચાવવાના જે પ્રયાસો કરી રહ્યા છે ચૈતન્યભાઈ અને પંકજભાઈ અને આખી ટીમ એ ખરેખર હું કહીશ કે કચ્છનું નહીં આખા ભારતનું આપણું ગૌરવ કહી શકાય એ વારસો ગૌધનને બચાવવાનો કતલખાને જતા આપણા માતાને બચાવવાનું જે બીડું ઝડપી રહ્યા છે અમદાવાદની અંદર મૂળ આપણે કહીએ કે કચ્છ રામાણિયાના મુંદ્રા તાલુકાના વતની બચુભાઈ અને એમના ધર્મપત્ની ગૌરક્ષક ગીતાબેન અને હાલમાં આપણે ચૈતન્યભાઈ એ આજે આપણી સાથે છે તો એમની સાથે મુલાકાત કરશું ચૈતન્યભાઈ આજનો જે કાર્યક્રમ આપણે જે સ્મારકનું આજે લોકાર્પણ કર્યું તો મિત્રો તમને હું ચોક્કસ કેમેરામેનને કહીશ આ જરાક બતાવજો અહીંયા આજે આખો ગૌરક્ષક ગીતાબેન રાંભિયા સ્મૃતિ સર્કલ અહિંસા સ્તંભ એનું આજે અહીંયા લોકાર્પણ કરવામાં આવ્યું પ્રિન્ટ વિઝન પ્રાઇવેટ લિમિટેડ વી ડુ મોર એમના બધા સહયોગથી અને અમદાવાદના મેયરના હસ્તે જયારે આજે લોકાર્પણ કરવામાં આવ્યું અહિંસા સ્તંભનું સર્કલ સ્મૃતિ સર્કલનું ત્યારે આજે આપણે ચૈતન્યભાઈ સાથે મુલાકાત કરશું શું કહેશો અમદાવાદની અંદર આજે બહુ અઘરું છે ગૌ માતાને કતલખાને જતા બચાવવી તો આપની ટીમ દ્વારા જે પ્રયાસો થઈ રહ્યા છે ત્યારે શું કહેશો સૌથી પ્રથમ તો અમદાવાદના મેયરશ્રી નું ખૂબ ખૂબ આભાર માનું છું કે તેમણે અહીંયા સર્કલ નું લોકાર્પણ કર્યું અને હવેથી જે સર્કલ પર જ્યાં મારા મધર નું જે 1993 માં શહીદ થયા હતા તેમનું મર્ડર થયું તે આ જગ્યાને હવે ગૌરક્ષક સ્તંભ હિંસા ચોક તરીકે ઓળખાશે અને આ ગીતાબેન રાંભિયા ચોક તરીકે ઓળખાશે એના માટે હું ખૂબ ખૂબ આભાર માનું છું અને બીજું જે મારા મધરે અને મારા ફાધરે જે આ કાર્ય ચાલુ રાખ્યું હતું ગૌરક્ષાનું ગૌ સેવાનું પશુ સેવા માનવ સેવાનું તે જ કાર્ય હવે અત્યારે અમે બી ચાલુ રાખ્યું છે તે જ એમના રસ્તા પર અમે રહ્યા છીએ અને એ જ કાર્ય અમે ચાલુ રાખ્યું છે અત્યારે હાલમાં બી ગમે ત્યાં બકરી દરમિયાન બી અમે 250 જેવા જીવો બચાવ્યા છે અને આ જ કાર્ય અત્યારે ચાલુ છે અને એ જ કાર્ય માટે અમે કટિબદ્ધ છીએ અને અમારી તમામ સંસ્થાના જેટલા બી કાર્યકર્તાઓ છે જેટલા સ્ટાફ છે તે આના માટે અમે તૈયાર છીએ અને ગમે ત્યારે કોઈ બી ક્ષણમાં ગુજરાતમાં જવાની જરૂર પડશે ત્યાં અમે જવા માટે તૈયાર છીએ અને આ જ કાર્ય અમે ચાલુ રાખવાના છીએ હજારો લાખો ગૌધનને બચાવવામાં જે અગ્રેસર રહ્યો એ રાંભિયા પરિવાર આપણા માટે ગૌરવની વાત કહેવાય કચ્છ માટે અને આપણા ગુજરાત માટે ભારત માટે પણ ગૌરવની વાત કહેવાય મિત્રો એક જ એ મહિલા હતા જેમણે ગાયોને બચાવતા શહીદી હોરી અને હું ચોક્કસ કહીશ કે જ્યારે ગૌધનને બચાવવા જતા જતા એમના ત્યારે ચૈતન્યભાઈ એમના જે ગીતાબેન હતા એમના બે ભૂખે હતા અને એ કામગીરી ત્યારે કરી રહ્યા હતા તે એ ખરેખર કઠિન કામગીરી હતી તો એ હું તો જ્યારે મારા મધરનો એક્સપોઝ થયો ત્યારે તો હું ખૂબ જ નાનો હતો પણ જયારે એમની વાતો હું સાંભળતો કે જે રીતે એ મને પાણામાં રોતો મૂકીને બી પહેલા ગાયોને બચાવવા જતા જયારે કોઈ એમને કહેતા કે ભાઈ તારો છોકરો રોવે છે એને પહેલા જો તેમનો એક જ જવાબ હતો કે મારા એક છોકરા માટે કરીને જે મારા ત્યાં પાંચ છોકરાઓ મરે છે એને એટલી સ્વાર્થી હું નથી તો એ જ વાત મારા મનમાં ગઢ કરી ગઈ છે અને ત્યાંથી જ મેં ઠાન્યું છે કે જે મારા મધરે જે જીવદયાનું કામ કર્યું છે જે જીવો માટે કામ કર્યું છે
કોઈ ભી ક્ષણે આગળ એ રોકાશે નહીં, અને જ્યાં સુધી આ ગીતાબેન આપણે ટ્રસ્ટમાં અમે લોકો છીએ, અમારા સંસ્થાના કાર્યકર્તા હોય, ત્યાં સુધી ગુજરાતમાં સમગ્ર ગુજરાતમાં અમે ગૌ વંશને ક્યાંય કપવા નહીં દઈએ, કોઈ ભી જાતના કોઈ ભી જીવોનું પણ અમે અને હુમલો નહીં થવા દઈએ કે તેનું પૂરેપૂરું રક્ષણ કરવાની જવાબદારી અમે લઈએ છીએ. ચૈતન્યભાઈ સાથે જો ચૈતન્યભાઈ આગળ હોય, પણ જેવી રીતે ગીતાબેન આગળ હતા એમાં એમની પાછળ બચુભાઈનો પણ રોલ હતો, એવી રીતે ચૈતન્યભાઈ આજે આગળ વધી રહ્યા છે, ત્યારે હું કહીશ કે એમના ધર્મપત્ની એમનો પણ મોટો રોલ છે. તો બેન આજના દિવસે શું કહેશો, આજે કેવી ખુશી છે, આજે અહિંસા સ્તંભ સ્મૃતિ સર્કલનું આજે નિર્માણ થયું છે ત્યારે? મને ખૂબ ખૂબ ખુશી છે કે હું આવા પરિવારમાં છું, મને ખૂબ જ ગૌરવ છે કે હું આજે આવા પરિવારમાં છું કે જે જીવદયા માટે સતત કાર્યરત રહે છે. અને સ્પેશિયલી જ્યારે મારા સાસુનું મમ્મીજીનું અહીંયા મૃત્યુ થયું હતું, તે સ્તંભને આજે એ ચોકની સાથે એમનું નામ આપવામાં આવ્યું છે, એનું રીડેવલપમેન્ટ રીડિઝાઇન કરીને જે નવું સ્તંભ બનાવવામાં આવ્યું છે, એના માટે એમસી વાળાનો ને બધાનો જે પણ મહાનુભાવો હતા એ બધાનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. અને આજે જે ગૌરવ છે એના ઉપરથી મને એમ લાગે છે કે ના, આજે જેમ મારા પપ્પાજીએ એમને સાથ આપ્યો હતો એવી રીતે આમને પણ હું હંમેશા એમની સાથે ને સાથે જોઉં છું, અને આગળ પણ મને રહેવા આગળ પણ મારા મમ્મીજીના મને આશીર્વાદ રહે કે આ કામમાં હું એમની સાથે ને સાથે રહું. મિત્રો, આપણે ચોક્કસ મુંદ્રા તાલુકાના રામાણીયા ગામે ગૌરવ લેવું જોઈએ, ત્યાં પણ સ્મારક છે, ત્યાં પણ હું કચ્છવાસીઓને કહું છું, ત્યાં પણ આપણે એમના દર્શન કરી આવીએ. અમે અમારી ટીમ અવારનવાર જાતી હોય છે રામાણીયા ગામ, ત્યારે ચોક્કસ ગીતાબેન રામભિયાનું જે સ્મારક છે એની અમે વિશેષ નોંધ લેતા હોઈએ છીએ. અને આજે આશાપુરા ન્યૂઝની ટીમ ખાસ કચ્છમાંથી અમે અમદાવાદ આવ્યા છીએ, ત્યારે આજે આશાપુરા ચેનલને અમને પણ ગૌરવ છે, કારણ કે આપણા કચ્છના એક વિરાંગના મહિલા એમણે આખા દેશમાં ગૌરવ વધાર્યું જે રીતે ગૌધનને બચાવતા, ત્યારે એમના પરિવારજનો સાથે આજે મુલાકાત કરી અને ટ્રસ્ટી જે અહીંયાના જે અહિંસા ટ્રસ્ટના ટ્રસ્ટી છે એમની સાથે મુલાકાત કરી. આજનો દિવસ યાદગાર બની રહ્યો, એક ઐતિહાસિક દિવસ કહી શકીએ આપણે. ગીતાબેનનું બચુભાઈનું સમાજમાં મોટું આપણે કહીએ કે યોગદાન રહેલું, ગૌધનને બચાવતા એમણે શહીદી ઓરી છે, ત્યારે આજે શું કહેશો? આજે મને એવું લાગે છે કે ગીતાબેનને કદાચ સાચો ન્યાય મળ્યો હોય અને ગીતાબેનનો આત્મા આજે ખરેખર શાંતિને પ્રાપ્ત કરી હોય, અને આ અત્યારના જે ખાંભી અને આ સર્કલ જોયા પછી એવું લાગે કે બીજા લોકોને પણ આમાંથી કંઈક પ્રેરણા મળે અને એક સમય એવો આવે કે આ ખાંભીના લોકો દર્શન કરવા આવે અને આ જગ્યા એક અહિંસાની દેવી તરીકે સ્થાપિત થાય અને તેના દ્વારા જગતની અંદર જે હિંસાનું સામ્રાજ્ય ફેલાયું છે તે ધીરે ધીરે ઘટતું જાય અને જગતમાં અહિંસા વ્યાપ્ત થાય એવી મારી સાચા અર્થમાં માંગણી છે, એ પૂર્ણ થાય. મિત્રો, હું ચોક્કસ કહીશ કે જ્યારે કોઈ પણ ટીમ કામ કરતી હોય ત્યારે આખી ટીમનો મોટો રોલ રહેતો હોય છે કામગીરીમાં, સારી કામગીરીમાં. તો હાલમાં જે ચૈતન્યભાઈ, જે ગીતાબેન અને બચુભાઈનું જે સપનું હતું ગૌધનને બચાવવાનું એમાં આગળ વધી રહ્યા છે, એમની કામગીરીમાં પંકજભાઈ અને એમની ટીમ આગળ હોય છે. પંકજભાઈ, આજના દિવસે શું કહેશો? હજારો લાખો ગૌધનને બચાવનાર એ આજે એમનો શહીદ થયા અને એમનું આજે જયારે અહીંયા અહિંસા સ્તંભ અને સ્મૃતિ સર્કલ બન્યું છે અમદાવાદમાં, ત્યારે આજે શું કહેશો? તો રક્ષક ગીતાબેને પોતાના પ્રાણનું બલિદાન આપીને શહાદત વારી ગૌરક્ષા માટે, અને બચુભાઈ રાંધિયાનું પણ એક સપનું હતું કે આ બેને જે શહાદત વારી છે જે સ્થળ ઉપર, એમની લોકોને લોક પ્રચાર માટે જાગૃતિ માટે આવું એક સર્કલ બને કે જેથી બીજા કોઈને આને પ્રોત્સાહન મળે આ કાર્ય માટે, શહાદત વારી છે જે સ્થળ ઉપર, એમની લોકોને લોક પ્રચાર માટે જાગૃતિ માટે આવું એક સર્કલ બને કે જેથી બીજા કોઈને આને પ્રોત્સાહન મળે આ કાર્ય માટે, જીવદયા અને ગૌરક્ષાનું કાર્ય આગળ વધતું રહે એ માટે બચુભાઈનું સપનું હતું એ આજે પૂરું થયું છે. અને આ સપનું પૂરું કરવા માટે બચુભાઈ જે અથાગ પ્રયત્ન કર્યા હતા એ આજે સફળ થયા છે. આમાં તમારી ટીમમાં કોણ કોણ જોડાયેલા હોય છે એ વિશે પણ જણાવશો? અત્યારે અમારી ટીમમાં 15 જણા છીએ કે જે બધા વર્ષો જૂના છે, બધા 25-30 વર્ષ જૂના છે, બચુભાઈ સાથે કામ કરતા હતા, ગીતાબેન સાથે કામ કરેલું, અને હજુ પણ જ્યાં સુધી ભગવાન જ્યાં સુધી શક્તિ આપશે ત્યાં સુધી આ ગૌરક્ષાનું જીવદયાનું કાર્ય કરતા જ રહીશું. હમણાં જ લગભગ અમે 4 દિવસ પહેલા જે પકડી છે
એમાં 50 જેટલા જીવો બચાવ્યા છે, એટલે આ કામગીરી અમારે ચાલે જ રહેશે અને ગીતાબેનના અધૂરા સપનો જે હતા એ પૂરા કરવાના પ્રયત્નો કરીએ છીએ. સરસ. મિત્રો, ગીતાબેન રાંભિયા અને બચુભાઈ રાંભિયાના જે ગૌધનને બચાવવાના જે પ્રયાસો છે, આપણી માતાને બચાવવાના જે પ્રયાસો છે, એ પ્રયાસોમાં આજે હું કહીશ કે ચૈતન્યભાઈ સાથે આપી જે ટીમ જે કામગીરી કરી રહી છે એમને હું કહીશ, ભગવાન મહાવીર અને ભગવાન શિવ એમને આશીર્વાદ આપે અને આગળ વધે એવી જ અભ્યર્થના સાથે. અને જે આપણે જે શહીદ થયા હતા ગીતાબેન અને એમના પાછળ જે ગૌધનને બચાવતા જે બલિદાન આપ્યું છે બચુભાઈ, એમના સદગતને ભગવાન શાંતિ આપે એ જ પ્રાર્થના સાથે હું પરેશ જોશી, મહા આશાપુરા ન્યૂઝ ચેનલ, અમદાવાદ.